હેલો એવરી વન મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજના વિડીયોમાં હું તમને લોકોને યાર શેર કરીશ કે કિચનને કેવી રીતના મેન્ટેન રાખવું જોઈએ કેવી રીતના સાફ રાખવું જોઈએ આઈ હોપ કે તમને મારો વિડીયો સારો લાગશે જો થોડો પણ સારું લાગે તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા અને તમે તમારા કિચનને કેવી રીતના મેન્ટેન રાખો છો એ પણ મારી જરૂરથીને શેર કરજો તો સૌથી પહેલાં અહીં હું વાસણને એની પ્રોપર જગ્યાએ ગોઠવીશ આ હું કામ સૌથી મોર્નિંગમાં પહેલાં જ કરી લેતી હોઉં છું જો આ કામ આપણે મોર્નિંગમાં જ પતાવી લઈએ તો આપણું કિચન હંમેશા ક્લીન જ લાગશે અધરવાઇઝ પ્લેટફોર્મ આખું ભરેલું ભરેલું લાગે તો આપણને કામ કરવાની પણ મજા ન આવે તો આ કામ કરવું ખૂબ જ જરૂરી છે હવે નેક્સ્ટ ટીપ છે કે વોશરને લોડ કરવું અહીં તો કામવાળી હોતી નથી તો અહીં વાસણ સાફ કરીને મારે જ વોશરમાં લોડ કરવા પડે છે તો જ્યારે પણ થોડા ઘણા વાસણોનું વોશ બેસિંગમાં થઈ જાય તેનું હંમેશા એને લોડ કરીને રાખી દેતી હોઉં છું અને રાતના એક એને ચાલુ કરી દેતી હોઉં છું હવે થર્ડ ટીપ છે જ્યારે વેજીટેબલની અને આપણે ફ્રૂટની ચાલુ થાય તેને હંમેશા પેપર ટોવેલમાં કે એક પ્લેટમાં જ રાખવી જોઈએ કે જેથી તેને આપણે ડસ્ટબિનમાં ફેંકવી એને ખૂબ જ ઈઝી પડે નહીં તો આપણે પ્લેટફોર્મ પર રાખીએ તો પ્લેટફોર્મને પણ તે ખૂબ જ ગંદુ કરી નાખે છે અને આપણું પણ કામ વધી જતું હોય છે નેક્સ્ટ છે કે જે આપણે મસાલ્યું તેલ ઘી મીઠાનો ડબ્બો જે પણ આપણે યુઝ કરતા હોઈએ એને હંમેશા જ્યારે આપણે રસોઈ કરીને મૂકીએ ત્યારે હંમેશા એને સાફ કરીને જ મૂકવા જોઈએ કે જેથી આપણા કોઈ આપણા ચીકણા હાથ અડ્યા હોય તો તે સારી રીતના સાફ થઈ જાય તો અહીં હું કિચન નેપકિનો જ યુઝ કરી રહી છું તમે પેપર નેપકિનો પણ અહીં યુઝ કરી શકો છો અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે જે જગ્યાએ જ્યાંથી આપણે વસ્તુ લીધી હોય એને એની જગ્યાએ જ ફરીથીને મૂકવી તો હું મસાલિયું તેલ ઘી અને મીઠાંડું એની જગ્યાએ જ હું મૂકી દઈશ કે જેથી આપણો કબાટ એકદમ વ્યવસ્થિત લાગે તો ક્યારેય તે ખરાબ નહીં થાય તો અહીં તમે જોઈ શકો છો કે મારો આખો કપાટ વ્યવસ્થિત જ લાગી રહ્યું છે બિલકુલ પણ આડાવડો નથી લાગતો હવે એના પછીની ટિપ્સ છે કે જે ખૂબ જ ખૂબ જ ઉપયોગી છે કે ડસ્ટબિન આપણે જે યુઝ કરતા હોઈએ એને સરસ રીતના સાફ કરવી જોઈએ હંમેશા એને બહારથી અંદરથી એને હું ડિસઇન્ફેક્ટ વાઇસીને જ હંમેશા ક્લીન કરતી હોઉં છું કારણ કે મારે નાની ડોટર પણ છે તો તે પણ ઘણી વખત અહીં ટચ કરવા આવતી હોય છે તો હું એને પ્રોપર ક્લીન કરતી હોઉં છું આ એકચ્યુલી ઓટોમેટિક ડસ્ટબિન છે તો જ્યારે મારી ડોટર અહીં આવે તો તે ઓપન થઈ જાય તો એ અહીં મારે સાફ કરવું ખૂબ જ જરૂરી છે નેક્સ્ટ જોઈશું કે જ્યારે આપણે ગ્રોસરી કરીને આવીએ ત્યારે બટેકા ડુંગળી શાકભાજી જે પણ વસ્તુ જે લઈને આવ્યા હોય તેને એની જગ્યાએ ગોઠવવી ખૂબ જ જરૂરી છે તો અત્યારે મારી હેલ્પ પણ મને અહીં હેલ્પ કરી રહી છે બટેકા ડુંગળી જે પણ હું લઈ આવી હતી એને અત્યારે ગોઠવવામાં ખૂબ જ ઇન્ટરેસ્ટ આવે છે તો બાળકોને પણ આવી નાની નાની એક્ટિવિટીમાં ઇન્વોલ્વ કરવા જોઈએ આ એકચ્યુઅલી એટલી ઇમ્પોર્ટન્ટ ટીપ પણ નથી અને આમ જોવો તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પણ ટીપ છે કારણ કે જો આપણે વસ્તુને લઈ આવીને એમને જ બેગની અંદર છોડીને રાખી દે તો ખૂબ જ આપણું કિચન ખરાબ લાગે છે અને વસ્તુ પણ ઘણી વખત ખરાબ થઈ જાય ધારો કે બટેકા ડુંગળી ડુંગળી એકદમ પોચી થવા માંડે બટેકા પણ ઉગવા માંડી જાય તો એની જગ્યાએ પ્રોપર ગોઠવીને રાખવા ખૂબ જ જરૂરી છે તમે જોઈ શકો છો મારી ટ્રોલી આખી સરસ હવે રેડી થઈ ગઈ છે સક્કરિયા મૂકી દીધા ડુંગળી મૂકી દીધી બટેકા મૂકી દીધા તો તે એકદમ સરસ હવે લાગી રહ્યું છે અને રાતના સૌ બધું કામ પૂરું કરીને સૌથી વધારે જરૂરી છે મોપિંગ કરવું કારણ કે મારે નાની ડોટર પણ છે અને આખો દિવસ આપણે કચરો ખૂબ જ ઢોળ્યો હોય રસોડામાં તો કચરો વાળીને પોતું કરવું ખૂબ જ જરૂરી છે સો અત્યારે હું બસ મોપ કરી રહી છું તો આવી તમે ટીપ્સ જો સરસ રીતના તમે તમારી લાઈફમાં ઇન્ક્લુડ કરશો તો તમે પણ તમારા બેબીની હારે તમારા ફેમિલીની હારે સરસ મજાનો ટાઈમ સ્પેન્ડ કરી શકશો આઈ હોપ કે તમને મારો વિડીયો સારો લાગ્યો હશે જો થોડો પણ સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ હું જ આવીશ આવા નવા વિડીયોની હારે એટ ધીસ ટાઈમ ટુ સે બાય